નમસ્તે બાળકો, નારાયણલાલા સ્કૂલ નવસારી, ધોરણ 4, વિષય ગણિત ગમ્મત, વિષયાંક પ્રકરણ નંબર 12, કેટલું ભારે કેટલું હલકું, ભાગ નંબર 5 વિડિયો છે બાળકો. બાળકો, રીત નંબર 1 દાખલા ગણો. આ થોડા વ્યવહારિક દાખલા છે બાળકો, તે આપણે સમજીએ. તો ચાલો, જ્યારે વ્યવહારિક દાખલા હોય રકમ 2-3 વાર વાંચી લેવી, સમજી લેવી, બરાબર. સમજો, એક શાકભાજીવાળા પાસે 25 કિગ્રા ડુંગળી હતી, તેમાંથી તેને 21 કિગ્રા 350 ગ્રામ ડુંગળી વેચી, તો તેની પાસે કેટલી ડુંગળી બાકી રહી? બરાબર બરાબર, કેટલી ડુંગળી હતી અહીંયા? 25 કિગ્રા, બરાબર. અહીંયા એક અંકની ખાલી 25 કિગ્રા છે, જ્યારે અહીંયા 2 અંકની સંખ્યા, 25 કિગ્રા અને 350 ગ્રામ, એટલે 3 અંકની સંખ્યા થઈ ગઈ, 1, 2 અને 3. આવું હોય તો આપણે પહેલાં શું કરી દેવાનું? કોષ્ટક પાડી દેવાનું, બરાબર. નાનો એકમ ક્રિગા, તે અહીંયા મોટો એકમ ક્રિગા, સોરી, મોટો એકમ ક્રિગા તે અહીંયા લખવાનો, નાનો એકમ ગ્રામ તે અહીંયા લખવાનો, બરાબર. મોટો એકમ કયો છે? ક્રિગા, તે અહીંયા લખવાનો, નાનો એકમ ગ્રામ તે અહીંયા લખવાનો, બરાબર. ચલો, આમાં છે 25 કિગ્રા, તો 25 કાં લખશો આપણે અહીંયા ક્રિગામાં, અહીંયા ગ્રામ આપ્યો નથી, ત્યાં શું લખવાનું? ગ્રામમાં 0 લખી દઈએ, બરાબર. ચાલો, હવે બાળકો 21 આ લખવાનો કિગ્રામાં, ગ્રામ કેટલા આપેલા છે અહીંયા? 350 ગ્રામ. હવે આપણે સવાલમાં શું છે? તો 21 કિગ્રા 350 ગ્રામ ડુંગળી વેચી, તો તેની પાસે કેટલી ડુંગળી બાકી રહી? કયો શબ્દ આવ્યો? બાકી શબ્દ, એટલે બાદબાકી. તો અહીંયા બાદબાકીનું ચિહ્ન કરવાનું. પહેલાં ગ્રામ, ગ્રામની બાદબાકી, ગ્રામમાં 3 અંકની સંખ્યા છે, એકમ દશક 100, નીચે પણ એકમ દશક 100. તો બાળકો પહેલાં એકમની બાદબાકી, શૂન્યમાંથી શૂન્ય જાય તો જવાબ આવે 0. હવે બાળકો દશકની બાદબાકી, દશકનો પહેલો અંક કયો છે? 0, બીજો 5. બાળકો શૂન્યમાંથી આપણે 5 બાદ કરવાના છે, તો શૂન્યમાંથી 5 બાદ થાય? નહીં થાય. કેમ? શૂન્ય નાના છે ને 5 મોટા, તો 100ના સ્થાનમાંથી 10 લેવાનો, પણ અહીંયા 100ના સ્થાનમાં કયો અંક છે? શૂન્ય. શૂન્ય નાના છે એટલે એની જોડે 10 મળે નહીં, તો ક્યાંથી લેવાનો? ભાઈ ક્રિગામાંથી, આની જોડે 10 લેવાનો, અહીંયા મૂકવાનો 10. અહીંયા 5 હતા, 1 10 અહીંયા આપ્યો, તો અહીંયા રહેશે 4. હવે વચ્ચે શું છે? શૂન્ય. આવી રીતે બાદ બાકી થાય, વચ્ચે જો શૂન્ય હોય તો શું મૂકી દેવાના? અહીંયા 9 મૂકી દેવાના. કેટલા મૂકવાના? 9, બરાબર. ચાલો હવે બાદ બાકી કરીએ. તો બાળકો દશકની બાદબાકીમાં 10માંથી કેટલા બાદ કરવાના છે? 5. 10માંથી 5 હતો કેટલા રહે? 5. તેવી રીતે 100ની બાદબાકી, 100ના સ્થાનનો અંક કયો છે? 9. કેટલા બાદ કરવાના છે આપણે? 3 બાદ કરવાના છે, બરાબર. 9માંથી 3 જતો કેટલા રહે? 6, બરાબર. આ ગ્રામને બાદબાકી કરી. હવે આપણે કરીએ ક્રિગાની, કરીએ ક્રિગાનો પહેલો અંક કયો છે? 4 અને બીજો 1. 4માંથી કેટલા બાદ કરવાના છે આપણે? 1 બાદ કરવાના છે, કેટલા? 1. 4માંથી 1 જાય તો કેટલા રહે? 3. હવે દશકના સ્થાનમાં 2 ને અહીંયા પણ 2, 2માંથી 2 જાય તો 0. તો આપણો જવાબ શું આવ્યો? 3 કિગ્રા 650 ગ્રામ ડુંગળી બાકી રહી, બરાબર. લખવાનું 3 કિગ્રા 650 ગ્રામ ડુંગળી બાકી રહી. અહીંયા તમે ડુંગળી બી લખી દો તો બી ચાલે, ડુંગળી, ડુંગળી અને, બરાબર. આટલી ડુંગળી હતી કેટલી? 25 કિગ્રા ડુંગળી હતી, એમાંથી આટલી એ લોકોએ વેચી, તો કેટલી બાકી રહી? 3 કિગ્રા 650 કિગ્રા ડુંગળી બાકી રહી. દાખલા નંબર 2 રકમ વાંચે. પહેલાં 2, મીના પાસે 2 કિગ્રા મરચું છે, કેટલું? 2 કિગ્રા. તેને 200 ગ્રામ નાના પેકેટમાં ભરવા કેટલા પેકેટની જરૂર પડે? અહીંયા કેટલું છે? 2 કિગ્રા. અહીં ક્રિગા છે ને ખાલી 200 ગ્રામ છે, તો આપણે શું કરવું પડશે બાળકો? આ 2 કિગ્રાને પહેલાં ગ્રામમાં ફેરવવું પડશે. 2 કિગ્રાને શું કરવું પડે? ગ્રામમાં. તો બરાબર, અહીંયા લખીએ આપણે 1 કિગ્રા બરાબર કેટલા થાય? 1000
ગ્રામ. તેવી રીતે માટે બે કિગ્રા બરાબર કેટલા ગ્રામ, બરાબર? ચાલો ક્રોસ ગુણાકાર આની સાથે, બેને હજાર સાથે, બે ગુણ્યા એક હજાર પાંચ છેદમાં એક ગુણાકાર છે, બરાબર? બે ગુણ્યા એક હજાર, હજારમાં કેટલા શૂન્ય છે? તો એક બે ત્રણ, તો અહીંયા ત્રણ શૂન્ય મૂકી દેવાના. બે એકુ બે કેટલા થયા? આપણને 2000 ગ્રામ મળી ગયા, બરાબર? હવે આપણે શું પૂછ્યું છે બાળકો, જુઓ. પહેલાં આપણે ક્રિગાને ગ્રામમાં ફેર્યો એટલે 2000 ગ્રામ થઈ ગયા. આપણે જે મેળવવાનું હતું 2000 ગ્રામ મળી ગયા, બરાબર? હવે આપણે દાખલામાં શું કરવાનું, જુઓ. તેને 200 ગ્રામના નાના પેકેટમાં ભરવા કેટલા પેકેટની જરૂર પડે, બરાબર? 200 ગ્રામના પેકેટમાં, બરાબર? તો આપણે લખ્યા 200 ગ્રામનું એક પેકેટ, બરાબર? 200 ગ્રામનું એક પેકેટ માટે 2000 ગ્રામનું કેટલું? 2000 ગ્રામનું પ્રશ્ન ચિહ્ન કેટલું પેકેટ, બરાબર? અને ક્રોસ ગુણાકાર 2000ને કોની સાથે? એક સાથે. 2000 ગુણ્યા એક, બરાબર? આ છેદમાં, આ 2000 લાવવાના છેદમાં લાવવાના 200, બરાબર? 2000ના છેદમાં 200. મેં આગળ બી કીધું કે બાળકો અંશમાં અને છેદમાં સરખા સરખા હોય શૂન્ય ઉડી જાય, બરાબર? આપણે શૂન્ય જ ઉડાડવાના, અંક નહીં ઉડાડવાના. આ શૂન્ય અને આ શૂન્ય, આ શૂન્ય અને આ શૂન્ય, કેટલા બાકી રહ્યા? તો 20ના છેદમાં 2, 20ના છેદમાં 2. તેનો શું કરવાનું બાળકો? આપણે અહીંયા ભાગાકાર કરી દે, બરાબર? સાઈડ પર 20/2. હવે 2ના ઘડિયામાં 2 જવાબ આવે, 2 એકુ 2, 2માંથી 2 જાય તો 0, 1 શૂન્ય તો નીચે મૂકીએ તો આપણે અહીંયા 1 ઉપર મૂકી દેવું, બરાબર? કેટલા થયા? 10 આવ્યા, બરાબર? તો આપણે પૂછેલું કે 200 ગ્રામના નાના પેકેટ ભરવા કેટલા પેકેટની જરૂર પડે? તો 10 પેકેટની જરૂર પડે, બરાબર? ખબર પડે. પહેલાં આપણે શું કર્યું? ક્રિગાને ગ્રામમાં ફેરવ્યું, તે જવાબ આવ્યો. અહીં 200 ગ્રામના પેકેટ ભરવા કેટલા પેકેટ જોઈએ? એક પેકેટ 200 ગ્રામનું છે, બરાબર? 200 ગ્રામનું એક પેકેટ, તો હવે 2000નો આપણે ગ્રામ આવ્યો, તમે કેટલા પેકેટ ભરી શકે? તો 10 પેકેટની જરૂર પડે. જો આગળ દાખલા સમજીએ આપણે. હવે દાખલા નંબર 3. સુધીરભાઈના ઘરમાં 125 ક્રિગા 750 ગ્રામ ઘઉં, 56 ક્રિગા 350 ગ્રામ ચોખા અને 43 ક્રિગા 500 ગ્રામ બાજરી છે, તો તેમની પાસે કુલ કેટલું અનાજ છે, બરાબર? જો આ 1, 2, 3, 4, 5 અને 6, એટલે 6ની સંખ્યા થઈ ગઈ, એટલે કોષ્ટકવાળો દાખલો છે બાળકો. તો આપણે શું કરવાનું? પહેલાં અહીંયા કોષ્ટક પાડી દેવાનું, બરાબર? મોટો એકમ કયો છે? તો ક્રિગા, તે અહીંયા લખી દેવાનો. નાનો એકમ ગ્રામ, તે આ બાજુ લખી દેવાનો. ચાલો, ક્રિગામાં પહેલાં 125 અને ગ્રામમાં 750, તેવી રીતે પાછો ક્રિગામાં 56 અને ગ્રામમાં 350. આ ક્રિગા શું છે? ઘઉં છે ને. 125 ક્રિગા 750 ગ્રામ ઘઉં બાજુ લખતું રહેવાનું. 56 ક્રિગા 350 ગ્રામ ચોખા અને પાછું 43 ક્રિગા 500 ગ્રામ બાજરી, બરાબર? તો બાળકો, આપણે દાખલામાં શું કરવાનું કીધું છે? તો તેમની પાસે કુલ કેટલું અનાજ છે? કુલ એટલે સરવાળો. તો આપણે એને શું કરવાનું છે બાળકો? સરવાળો કરવાનો છે, બરાબર? ચાલો, પહેલાં ગ્રામમાં 3 અંકની સંખ્યા છે, 1, 2, 3, 1, 2, 3, બરાબર? ચાલો, 0, 0, તો અહીંયા આવશે 0. 5 ને 5, 10, તો 10નું 0 વધી આવી 1, 100ના સ્થાન પર. હવે 100નો સરવાળો 7, 7, 7, 7 ને 3, 10, 10 ને 15 ને 16, 0નો 6 વધી આવી અહીંયા 1 કિગ્રામાં. હવે ક્રિગામાં એકમનો સરવાળો 5, 5 ને 6, 11, 11 ને 3, 11, 12, 13, 14 ને 15 નો 5 વધી આવી અહીંયા 1 દશકના સ્થાનમાં. હવે બાળકો, દશકનો સરવાળો 2, 5 અને 4, 2 ને 5
સાત, સાત ને ચાર, સાત પછી આઠ, નવ, દસ, અગિયાર, અગિયાર ને એક બાર, બારનો બે વધી અહીંયા એક સોના સ્થાનમાં, એકને એક બે. આ શું થયું? અનાજ, કોલ અનાજ. તો જવાબમાં લખવાનું આપણે કેટલું, તો 225 ક્રિગા 600 ગ્રામ અનાજ છે, બરાબર. ચાલો ખબર પડી ને, ચાલો જો દાખલા પર સમજીએ. જો 20 ક્રિગા ખાંડની કોથળીમાંથી રસ્તામાં કેટલીક ખાંડ વિરાઈ ગઈ, એટલે નીચે ઢોળાઈ ગઈ. કોથળીમાં બાકી રહેલી ખાંડનું વજન 70 ક્રિગા 850 ગ્રામ થતું હોય તો કેટલી ખાંડ વિરાઈ ગઈ? આપણે કેટલી ખાંડ ઢોળાઈ ગઈ તે શોધવાની છે. 20 ક્રિગા ખાંડ હતી, એમાંથી આટલી ખાંડ ઢોળાઈ ગઈ છે, બરાબર. તો ચાલો જોવો, આપણે પહેલાં કરીએ. 20 ક્રિગા ખાંડ હતી, એમાંથી આટલી ઢોળાઈ ગઈ, બરાબર. આ તો 1, 2 અને 3, ત્રણ અંકની સંખ્યા છે, બરાબર. તો ચાલો એને આપણે કોષ્ટક પાડી દઈએ. કોષ્ટક પાણી બી કરી શકો છો અને આમ ફેરવીને પણ કરી શકો. આપણે કોષ્ટક પાણી કરીએ. મોટો એકમ ક્રિગા અને નાનો એકમ ગ્રામ, બરાબર. કેટલી છે? ક્રિગામાં 20, અહીંયા લખ્યા 20, ગ્રામમાં આપ્યું નથી. તો આપણે રાખ્યા પછી નીચે જુઓ, 70 ક્રિગા 850 ગ્રામમાં. હવે અહીંયા ગ્રામમાં આપ્યું નથી, ખાલી 20 ક્રિગા છે. તો ગ્રામમાં અહીંયા નહીં આપ્યું સંખ્યા, તારે શું કરી દેવાનું આપણે બાળકો? 00 મૂકી દેવાનું, બરાબર. જ્યારે પણ સંખ્યા નહીં આપેલી હોય ત્યારે શું કરવાનું બાળકો? 00 મૂકી દેવા, બરાબર. તો કેટલી ખાંડ વેરાઈ ગઈ છે તો આપણે કેટલી વેરાયેલી છે તે શોધવાની છે, બરાબર. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું? આટલી ખાંડ હતી, આટલી ખાંડ વેરાઈ ગઈ, આપણે શોધવાની કેટલી વેરાઈ ગઈ. તો જો, તો કેટલી ખાંડ વેરાઈ ગઈ હશે એટલે બાદ બાકી, બરાબર. ચાલો પહેલી કોની બાદ બાકી? તો ગ્રામમાં, ગ્રામમાં 1, 2, 3, 1, 2, 3, ત્રણ અંકની સંખ્યા છે, બરાબર બાળકો. શૂન્યમાંથી પહેલાં એકમની બાદ બાકી, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. હવે દશકના સ્થાનમાં અહીંયા કયો અંક છે? શૂન્ય, અને અહીંયા 5. તો શૂન્યમાંથી 5 જાય બાળકો? નહીં જાય, બરાબર. શૂન્યમાંથી 5 જાય, નહીં જાય. તો શું કરવાનું આપણે? 100ના સ્થાનમાંથી 10કો લેવાનો, પણ અહીંયા શું છે? શૂન્ય. ત્યાંથી 10કો મળે, નહીં મળે. તો ક્યાંથી લેવાનું આપણે? ક્રિગામાં જવાનું, શૂન્ય જોઈએ. અહીંયા શૂન્ય જો 10કો મળે, નહીં મળે. તો ક્યાંથી લેવાનો? અહીંયા દશકના સ્થાનમાંથી. અહીંયાથી 10કો લેવાનો, 10 અહીંયા મૂકવાનો. હાલ 3-3 કાપી દેવાના, અહીંયા 2 હતા, 1 10કો અહીંયા આપ્યો, બરાબર. હવે બાળકો અહીંયા કંઈ નહીં હોય ને આવી દેતો, તો 9 અને અહીંયા પણ 9, બરાબર. ચાલો હવે બાળકો આપણે ઉપરની બાદ બાકી કરીએ. હવે દશકની બાદ બાકી, ગ્રામમાં દશકની બાદ બાકી. 10માંથી કેટલા બાદ કરવાના છે આપણે? 5 બાદ કરવા. 10માંથી 5 જાય તો 5 બાદ, એટલે 5 જવા બાદ, બરાબર. પછી 9માંથી 8 બાદ કરો, 9માંથી 8 જાય તો 1, બરાબર. તેવી રીતે આ થઈ ગ્રામની બાદ બાકી. હવે આપણે આવી ગઈએ ક્રિગામાં. કેટલા છે અહીંયા? 10 એકમના સ્થાનમાં 9, કેટલા બાદ કરવાના છે? 7. 9માંથી કેટલા? 7 બાદ કરો. 9માંથી 7 જાય તો 7 ને 2, 9, એટલે અહીંયા 2 આવે. 1માંથી 1 જાય તો કેટલા રહે? 0, બરાબર. તો કેટલો જવાબ થયો? 2 ક્રિગા અને 150 ગ્રામ ખાંડ વેરાઈ ગઈ હશે, બરાબર. એ લખો જવાબમાં, 2 ક્રિગા 150 ગ્રામ ખાંડ વેરાઈ હશે. તો બાળકો આ વ્યવહારિક દાખલા છે બાદ બાકીના સરવાળાના, બરાબર. બરાબર રકમ સમજવી, રકમ 2-3 વાર વાંચવી, બરાબર. વાંચીને જ દાખલા કરવા, સમજવાનું કે ભાઈ દાખલા અંદર શું માગે છે, શું કહેવા માગે છે, બરાબર. સમજીને આપણે આ દાખલા કરવાના છે. તો બાળકો વિડીયો ખૂબ ધ્યાનથી જોજો, તેનો અભ્યાસ કરજો, બરાબર. આવા દાખલા પરીક્ષામાં પૂછાય, ભલે તમારે એક શબ્દમાં જવાબ લખવાનો આવે, પણ એ જવાબ કેવી રીતે આવશે બાળકો પર? તમને તમારે આખો દાખલો કરવો પડે આવી રીતે.
આખો દાખલો કરશો ત્યારે આવી રીતે એક શબ્દમાં જવાબ આવશે. પેપરમાં તમને જે માળખું આપેલું છે એક શબ્દમાં જવાબ લખો, તો જવાબ એમ એમ નહીં આવશે, તમારે આખો દાખલો કરવો પડશે ત્યારે આવી રીતે જવાબ આવે તે તમારે એક શબ્દમાં જવાબ લખવાનો. તો બરાબર, નમસ્તે, આભાર.